આમાંથીને સંતરાનું ઉત્પાદન જો ઇઝરાયલમાં, ઇઝરાયલની આ કયું ગામ છે, નામે ભૂલાઈ ગયું મને, આ ગામની અંદર પુષ્કળ પ્રમાણમાં માછીને સંતરાનું ઉત્પાદન છું છે, બરાબર. હવે તમે જુઓ કે આ સંતરા આપણા ભારતના સંતરા કરતાં અલગ હોય છે, એકદમ કેસી આકારના, અને ઉપર છે ને સંતરાની ઉપર સારી વળી ગઈ હોય, એટલે કે બરફ હોય ને એને એવું લેયર થઈ ગયું હોય, બરાબર. કાપે ને તો તમને અંદરથી ખ્યાલ આવે, જો આગળ તમને બતાવું કે માછી કાપે પછી જો અંદરથી કઈ રીતે નીકળે છે, કે આખી ડાળખીને ડાળખી થાય, આપણે શું એક એક સંતરા થાય અહીંયા ઇઝરાયલની અંદર, જો કે આખી ડાળખી રૂપે સંતરા થાય, ને આનો ઉતારો કેટલો બધો આવ્યો. હવે જો કાપીને આપણને બતાવે છે, જો અંદરથી જો સંતરા કેવો ઉત્પન્ન, અને રહ કેટલો નીકળે, આખો ગ્લાસ રહનો ભરાઈ જાય, બરાબર. આખો એ સંતરે સંતરું જો પીને બતાવે છે કે એક સંતરામાંથી આખો રહનો ગ્લાસ ભરાઈ ગયો. હવે આવા સંતરાનું બિયારણ ભારતમાં ખૂબ જરૂરી છે, કારણ કે અહીંયા સંતરાવાળો બહુ લૂંટે છે. હવે આ માછીને કહે થોડું બિયારણ આ બધું મોકલાવી દઈએ તો સારું, ભારતવાળા માટે કમની વસ્તુ છે.